નમસ્કાર દર્શક મિત્રો, અબ તક ચેનલ પરથી પ્રસારિત થતા આપના મનપસંદ એવા કાર્યક્રમ અબ તક ચાય પે ચર્ચામાં હું આપ સૌ દર્શક મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. દોસ્તો, આ કાર્યક્રમ અંતર્ગત આપણે વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલી ડિગ્નિટીઓની મુલાકાત કરતા હોઈએ છીએ અને તેમના ક્ષેત્રને લઈને આપણે તેમની સાથે ઘણી બધી ચર્ચા તેમજ વાતો કરતા હોઈએ છીએ. ત્યારે આજે અબ તકના સ્ટુડિયોમાં આપણી સાથે આંખના સ્પેશિયાલિસ્ટ તેમજ એક ગૌરવ સમાન વાત કહી શકાય કે સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ખ્યાતનામ ડૉક્ટર કેશુભાઈ મહેતા આઈ હોસ્પિટલ NABH દ્વારા પ્રમાણિત થઈ છે અને એમના જે ડૉક્ટર્સ છે આપણી સાથે છે ડૉક્ટર અજય મહેતા અને ડૉક્ટર તેજલ મહેતા. તો સૌથી પહેલાં તો સર અને મેડમ તમારું સ્વાગત છે અમારા કાર્યક્રમમાં. સર, સૌથી પહેલાં હું તમને એક ક્વેશ્ચન પૂછવા માંગીશ કે ખાસ તો મેં પહેલાં વાત કરી કે ડૉક્ટર કેશુભાઈ મહેતા આઈ હોસ્પિટલને NABH દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે, ગુજરાતમાં ત્રીજો નંબર છે, અને વાત કરી સૌરાષ્ટ્રની તો પ્રથમ એવી હોસ્પિટલ છે, તો એ વિશે આપનું શું કહેવું છે પહેલાં તો? NABH એક્રેડિટેશન એ અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે. હવે NABHનો ફૂલ ફોર્મ થાય છે નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હેલ્થ. 2 વર્ષની અમે હોસ્પિટલમાં મહેનત કરી પછી અમને આ સર્ટિફિકેટ મળ્યું છે. આ સર્ટિફિકેશન વિશે જો તમને જણાવું તો આમાં દર્દીને સૌથી વધારે ફાયદો થાય છે. જે દર્દી NABH એક્રેડિટેડ હોસ્પિટલમાં જાય છે તો તેમને ત્યાં જવામાં કેટલો બધો ફાયદો છે એ હું હમણાં જણાવું છું. એના સિવાય હોસ્પિટલના સ્ટાફને પણ ઘણો ફાયદો રહે છે અને ડૉક્ટર કે જે ત્યાં કામ કરતા હોય છે એમને પણ ઘણો ફાયદો રહે છે. હવે તમે મને જ્યારે કહેશો ત્યારે હું એની વધારે વિગત જણાવીશ. ઓકે મેડમ, ખાસ કરીને હું તમને પૂછવા માંગીશ કે સાહેબે જે હોસ્પિટલની વાત કરી તો આપણે ત્યાં સ્ટાફ કઈ રીતે કાર્ય કરે છે અને તમારે ત્યાં દર્દી આવે તો તમે એમને કઈ રીતે સાવચેતી રાખો છો? એટલે સાહેબે જે નિયમ કહે છે NABHમાં જે સ્ટાન્ડર્ડ છે એના માટે સ્ટાફને ડોક્ટર્સને એ રીતે ટ્રેન કરેલા હોય છે અને હોસ્પિટલનું જે માળખું સ્ટ્રક્ચર છે એ બધું એ રીતે અરેન્જ કરેલું હોય છે કે દર્દી સૌથી પહેલાં હોસ્પિટલના પહેલા પગથિયે પગ મૂકે ત્યારથી આખો સ્ટાફ હોસ્પિટલનું મેનેજમેન્ટ એ રીતનું એલર્ટ હોય કે દર્દી આવે અને એકદમ ક્યોર થઈને પાછો જાય ત્યાં સુધીના દરેકે દરેક તબક્કે સ્ટાફનું ડોક્ટર્સનું અને હોસ્પિટલનું પૂરેપૂરું ઇન્વોલ્વમેન્ટ હોય છે કે જ્યાં દર્દીને ક્યાંય કોઈ તકલીફ ન પડે અને આખા સ્ટાફને એ પ્રમાણે અમે ટ્રેન કરેલું છે અને NABHના સ્ટાન્ડર્ડ પ્રમાણે પણ સ્ટાફના જે રીતના બધા ક્વોલિફિકેશન હોય એ પ્રમાણે ટ્રેન કરેલું છે. અચ્છા સર, તમે કીધું કે એના ઘણા બધા ફાયદાઓ પણ છે તો એ પણ તમે સાથે જણાવી દો. હા, જો સૌથી પહેલા દર્દીને એ ફાયદો છે કે એ હોસ્પિટલના પગથિયા ચડતા હોય તો ત્યાં એ લપસી ન જાય તો તેની પૂરી વ્યવસ્થા કરેલ છે. સાઈડમાં અમે હેન્ડબાર્સ મૂકેલા છે જેથી દર્દી પકડીને દાદરા ચડી શકે. જેવા એ હોસ્પિટલમાં દાખલ થાય તો રિસેપ્શન કાઉન્ટર ઉપર એમનું નામ રજીસ્ટર થયા પછી એમને 15 જ મિનિટમાં ડૉક્ટર પાસે મોકલી દેવામાં આવે છે. આથી તેમના માટે વેઇટિંગ ટાઈમ ફિક્સ રહે છે. એટલું જ નહીં, ત્યાં અમે લખેલું છે કે જો 15 મિનિટથી વધારે સમય લાગે તો દર્દી જાતે જ ડૉક્ટરની ચેમ્બરમાં રહી શકે છે. આના સિવાય જે ઓપરેશનના ચાર્જિસ વગેરે છે તે ખૂબ જ પારદર્શક રીતના અમે દર્શાવેલા છે અને દર્દીને અમે પૂરો હક આપી છીએ કે તેની સારવાર વિશે ઓપરેશનના ચાર્જ વિશે સંપૂર્ણ માહિતી લઈ શકે. એમના સગા પણ અમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકે તેમના માટે અમે તૈયાર કરેલા હોય છે. સર, બીજું એ તમને પૂછવા માંગીશ કે ખાસ કરીને આંખ જે છે આપણા શરીરનું ખૂબ જ નાજુક અવયવ ગણી શકાય, બરાબર? તો આપણે ત્યાં ઘણા બધા દર્દીઓ, તો કેટલી ઉંમરથી લઈને કેટલી ઉંમર સુધીના દર્દીઓ તમારે ત્યાં આવતા હોય છે? આંખની બીમારીના માટે કોઈ ઉંમર અંતરાય નથી. નાનું જે બાળક જન્મે છે ત્યારથી વ્યક્તિ 100 વર્ષના થાય ત્યાં સુધી કોઈ પણ ઉંમરે આંખની બીમારી થઈ શકે છે. જેમ કે બાળક જન્મે ત્યારે જન્મતા હોય તેને કન્જક્ટિવાઇટિસ નામની બીમારી થઈ શકે. આના સિવાય જન્મતા મોતિયો પણ જોવા મળે છે.
ઘણા બાળકને જન્મતા કેન્સર પણ થઈ જાય છે આંખમાં. હા, એ પાછળના કારણો કયા હોઈ શકે? અમુક તો કુદરતી જ છે અને અમુક દવા અને નજીકના સગાઓમાં જેમાં લગ્ન થયા હોય એમને પણ આંખની બીમારી બાળકમાં વધારે થાય છે. ઓકે મેડમ, હું તમને પૂછવા માંગીશ કે આંખના ઘણા બધા રોગો હોય છે તો કયા કયા પ્રકારના આંખના રોગો થઈ શકે, તેમના લક્ષણો શું હોય છે અને લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? અત્યારે બહુ કોમન કહીએ તો જે પોલ્યુશન છે એના હિસાબે એલર્જી કન્જક્ટિવાઇટિસ, આઈરલ કન્જક્ટિવાઇટિસ એ વધારે થતું હોય છે. કોમ્પ્યુટર, મોબાઈલ એ બધાનો યુઝ વધ્યો એના હિસાબે થોડો કોમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ, એક્ને માઇગ્રેન્સ આવે, ટીયર થિંગ બ્રેકઅપ એ થઈ શકે છે. પ્લસ ડેવલપમેન્ટલ જે છે, કેટરેક, રિફ્રેક્ટિવ એરર્સ એ બધા રોગ વધારે કોમન છે. એટલે મેઇન તો આંખનું પ્રોટેક્શન અંદરથી ને બહારથી, બહારથી ઇન ધ સેન્સ કે તમે બહાર જાઓ ત્યારે પ્રોટેક્ટિવ ગોગલ્સ પહેરો, કે આંખમાં કંઈ પણ ડસ્ટ ન જાય એનું ધ્યાન રાખો, કે આંખને વારે ઘડી ટચ ન કરો, અને અંદરથી તમારું ન્યુટ્રિશનલ લેવલ નોર્મલ રાખો, જે રીતે ખાવા પીવામાં ધ્યાન રાખો, તો એનાથી ઘણી બધી વસ્તુમાં કંટ્રોલ થઈ શકે. સર, હું તમને પૂછવા માંગીશ કે તમે ઘણા બધા ઓપરેશન કરેલા છે આંખના, અત્યાર સુધીમાં તમને સૌથી વધારે ક્રિટિકલ કેસ લાગેલો હોય તો એ કયો અને એ તમારો અનુભવ જણાવો. હા, જો આંખના અમે જે ઓપરેશન કરી છે તેમાં મુખ્યત્વે મોતિયાના અને ચશ્માના નંબર ઉતારવાના ઓપરેશન તથા જામરના અને વેલના ઓપરેશન કરી છે. પડદાના રોગના સારવાર અમારે ત્યાં જે બીજા ડૉક્ટર આવે છે તે કરે છે. હવે એક વખત એવું થયું કે મોતિયાના ઓપરેશન વખતે એકદમ જ લાઇટ ચાલી ગઈ, પણ અમારી પાસે બેકઅપ પાવર હતો એટલે બીજો કોઈ વાંધો ન આવ્યો. લાઇટ પાછી આવી ત્યારે મેં જોયું કે પેશન્ટ ઓલરેડી ઊભા થઈને સૂઈ ગયા હતા. એકવાર ઊભા થઈ ગયા એટલે ઉપરનું બધું લેયર ડિસ્ટર્બ થઈ ગયું હતું, અને પછી અમે એમને સમજાવીને સુવડાવ્યા અને પછી બરાબર ટીપાને બધું નાખ્યું તો બધું ફરીથી સપ્રમાણ થઈ ગયું, અને આ રીતના અમે અમારો ડિફિકલ્ટ કેસ પૂરો કર્યો હતો. અચ્છા સર, અત્યારે ખાસ કરીને ટ્રેન્ડ ચાલે છે કે જે મારા જેવી યુવતીઓ છે કે જેમના લગ્ન થવાના હોય, જેને વધારે નંબર હોય તો એ લોકો આંખના નંબર ઉતરાવતા હોય છે, તો એનાથી શું શું ફાયદા થાય અને કોઈ નુકસાન છે કે ખરું એ તમે જણાવો. હવે યંગ પીપલમાં તમે જેમ કીધું એમ ચશ્માના નંબર ઉતારવા માટે બહુ જ ઘેલછા હોય છે અને ઈચ્છા પણ હોય છે. યસ, અને મા બાપને પણ એ ઈચ્છા હોય છે કે અમારા ચિલ્ડ્રન છે એમના નંબર નીકળી જાય. હવે તમને મારે એ કહેવું છે કે આ ટેકનોલોજી હકીકતમાં બહુ આધુનિક થઈ ગઈ છે અને બહુ જ સરસ પરિણામ મળી રહ્યા છે. હવે મારી પાસે એવા પેશન્ટ છે કે જેના અમે 15 વર્ષ પહેલાં પણ નંબર ઉતાર્યા હોય અને હવે એના બાળકોના પણ અમે નંબર ઉતારવા માટે આગળ વધી રહ્યા છીએ. માટે આ ટેકનોલોજી બહુ સફળ છે, બહુ આધુનિક છે, અને બરાબર તપાસ કરવામાં આવેલ હોય તો દર્દીને પરફેક્ટ રિઝલ્ટ મળે છે. માટે આમાં નંબર ઉતારવા માટે કોઈ બીજી ચિંતા કરવાની જરૂર નથી. મેડમ, હું તમને પૂછવા માંગીશ કે ખાસ કરીને આંખની જાળવણી માટે અત્યારનું તમે જોઈ શકો છો કે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે અને બધા લોકો ફાસ્ટ ફૂડ વધારે ખાય છે, તો કયા પ્રકારનો ખોરાક લેવો જોઈએ જેથી કરી અને આંખના કોઈ પણ પ્રકારના રોગ ન થાય અને જો થયા હોય તો એની જાળવણી અને રિકવરી વહેલી તકે આવે? આંખ માટે અને બોડી માટે મેઇન બને ત્યાં સુધી પ્રોટીન અને વિટામિન્સ જે રીતે વધારે મળે એ રીતનો ખોરાક લે, અને શું ન લેવું જોઈએ એમાં બને ત્યાં સુધી જે આપણે કહીએ છીએ બ્રેડ, મેંદો કે પ્રિઝર્વેટિવ વાળા કે જે અત્યારે બાળકો પડીકા એ બધું ખાતા હોય છે કે જેમાં એ બધું અવોઇડ કરવું જોઈએ, કારણ કે એલર્જીક રિએક્શન ને એ બધું પ્રિઝર્વેટિવથી વધારે થતું હોય છે. અચ્છા સર, આપણે મેં ઘણી બધી વાર સોશિયલ મીડિયામાં આપણે જોતા હોય તો આંખની જે કેકી છે એનો કલર એ ચેન્જ થઈ શકે, તો એ કરવો જોઈએ કે નહીં અને ખરેખર એ વસ્તુ શક્ય છે કે નહીં એ વિશે શું કહેશો? આ તમારો એક સરસ પ્રશ્ન છે. આંખની કીકીનો કલર ચોક્કસ ચેન્જ કરી શકાય છે, પણ તેના માટેની જે શસ્ત્રક્રિયા છે તે બહુ જ જટિલ છે. જે કલર ચેન્જ કરવા માટેનો ઇમ્પ્લાન્ટ છે તે પણ ખૂબ મોંઘો છે અને ભારતમાં નથી બનતો, તેને વિદેશથી મંગાવવો પડે છે. આ બધું કર્યા પછી પણ કોઈ વ્યક્તિને આંખની કીકી ઉપર પરમેનન્ટ સોજો આવી જાય છે અને આંખનો મોતિયો પણ જલ્દી આવી શકે છે. માટે અમે આ સર્જરીની બહુ સલાહ નથી આપતા,
આની જગ્યાએ કોસ્મેટિક કોન્ટેક્ટ લેન્સ જરૂર પડે અને પ્રસંગે પહેરવામાં આવે તો એનાથી આંખને થોડુંક નુકસાન થાય છે, વધારે નુકસાન નથી થતું. તો આપણે કોન્ટેક્ટ લેન્સ જે છે એ જ પહેરવા હિતાવહ કહી શકાય? કોન્ટેક્ટ લેન્સ પણ અમુક કલાકો માટે જ, અને આંખના ડૉક્ટરની સલાહ લઈને. આજકાલ તમે કોઈ પણ દુકાને જાઓ તો તમને ત્યાંથી કોસ્મેટિક લેન્સ મળી જાય, બ્યુટી પાર્લર પણ કોસ્મેટિક કોન્ટેક્ટ લેન્સ રાખે છે. પણ આ પ્રક્રિયા છે એને સલાહ હું આપતો નથી, આના માટે તમારા નજીકના આંખના ડૉક્ટર પાસે જઈ એમની સલાહ લઈ અને પછી લેન્સ પહેરો તો તમને બેસ્ટ પરિણામ મળે. મેડમ, ખાસ કરીને બધા લોકો જ્યારે બહાર જતા હોય, બહાર તડકો હોય ફૂલ બરાબર, તો એવા સમયે આંખની કાળજી માટે લોકોએ શું શું ધ્યાન રાખવું જોઈએ? અમે મોટાભાગે તડકો હોય કે ન હોય અમે પ્રોટેક્ટિવ ગોગલ્સ હું ખાસ પેશન્ટને સમજાવીએ છીએ, કારણ કે આપણું એટમોસ્ફિયર પોલ્યુશન વાળું વધારે છે અને એના હિસાબે 10 ના હિસાબે એલર્જીક કન્જક્ટિવાઇટિસ થવાના અત્યારે ઘણા બધા ચાન્સીસ વધારે હોય છે. એટલે એ પ્રોટેક્શન રાખે તો બીજી કોઈ વસ્તુની જરૂર નથી. વધુમાં વધુ બહુ જ ડ્રાયનેસ કે એવું આવતું હોય તો સિમ્પલ મોઇશ્ચરાઇઝિંગ ડ્રોપ્સ યુઝ કરી શકે, એ સિવાય બીજી કોઈ વસ્તુની જરૂર નથી. અચ્છા મેડમ, એક પ્રશ્ન એ પૂછવાનું પણ મન થાય કે અત્યારે હાલમાં જોઈએ આપણે કોઈ પણ સ્કૂલમાં જતા હોય, ક્લાસમાં જાય, તો જેટલા નાના નાના બાળકો હોય એ લોકોને પણ આંખના નંબર હોય ને ચશ્મા પહેરતા હોય છે, તો એ પાછળના શું કારણો તમને લાગે છે અને એનું પ્રમાણ વધતું એવું લાગી રહ્યું છે? બે કારણ છે. એક તો અત્યારે આપણું જે ન્યુટ્રિશનલ, આપણું જે એટમોસ્ફિયર છે એમાં ચેન્જીસ છે એના હિસાબે, અને બીજું અવેરનેસ વધી છે. કે પહેલા એવું નતું કે 3-4-5 વર્ષના બાળકોને બહુ રેગ્યુલર ચેકઅપ માટે મા બાપ લઈ જતા હોય. ઘણા બધા એવા હોય કે ત્યારે લોકોને 18-19 વર્ષના થાય ત્યારે ખબર પડે કે મને તો એક આંખમાં દેખાય છે, એકમાં ઝાંખું દેખાય છે, જ્યારે હવે એ નથી. એટલે એ ખરું. અને બીજું કે જીનેટિક ડેવલપમેન્ટ એ બધું જેમ 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 ચેન્જ થતું જાય, બાળકોની આંખ યુઝ કરવાની જે પદ્ધતિ છે કે પહેલા બહાર વધારે રમતા હતા, હવે મોટાભાગે નજીકની જ વસ્તુઓ મોબાઈલ જોવે કે કોમ્પ્યુટર જોવે, એના હિસાબે આઈસાઇટ થોડી શોર્ટ થઈ જાય, એના હિસાબે પણ નંબર આવવાના ચાન્સીસ વધી જાય. અચ્છા સર, આપણે ત્યાં હોસ્પિટલની વાત કરીએ તો ટેકનોલોજી ઘણી બધી આગળ છે, તો કયા કયા ટાઈપના મશીન્સ છે, શું શું ફેસિલિટીઝ આપ પ્રોવાઈડ કરો છો? હા, અમે અમારું ફોકસ છે, મેં તમને જેમ જણાવ્યું, તે મોતિયાના ઓપરેશન અને ચશ્માના નંબર ઉતારવા માટેના ઓપરેશન ઉપર વધારે છે. એટલે હવે જો મોતિયાની વાત કરી તો અમારી પાસે સૌથી આધુનિક ફેકો ઇમલ્સિફાયર મશીન છે, જે મોતિયાને ઓગાળી અને ખેંચી લે છે અને આ ઓપરેશન પછી આધુનિક નેત્રમણી મૂકવામાં આવે છે. માટે આ ઓપરેશનમાં કોઈ ઇન્જેક્શન નથી દેવું પડતું, ટાંકા પણ નથી લેવા પડતા અને પાટો પણ નથી આવતો. દર્દી ઓપરેશન ટેબલ ઉપરથી સીધા જ ઊભા થઈને ઘરે જઈ શકે છે. આના માટે આધુનિક માઇક્રોસ્કોપની જરૂર હોય છે, તે પણ ઉપલબ્ધ છે, અને નેત્રમણીનું માપ લેવા માટે અમારે ત્યાં ગુજરાતનું સર્વપ્રથમ આયોએલ માસ્ટર 700 મશીન પણ ઉપલબ્ધ છે. આ નેત્રમણીના માપ લીધા પછી પડદામાં પણ કોઈ કચાસ નથી, તો એના માટે ઓસીટી અને ફંડસ કેમેરા નામના સાધન પણ છે. છારી આવે ઓપરેશન પછી, મોતિયાના ઓપરેશન પછી 2 વર્ષે નેત્રમણી પાછળ, તો એને સાફ કરવાનું આધુનિક યાગ લેઝર મશીન છે. હવે જો ચશ્માના નંબરની વાત કરું તો એને ઉતારવા માટે અમારી પાસે એક્ઝાઇમર લેઝર છે, જર્મનીની સ્વિન કંપનીનું, અને સાથે માઇક્રોકેરોટમ પણ ઉપલબ્ધ છે. આના સિવાય બ્લેડલેસ સર્જરી કરવા માટે અમારી આગળ ઝીમર કંપનીનું ફેમટો લેઝર મશીન પણ છે. માટે સૌથી આધુનિક સુવિધા અમારા દર્દીને ઉપલબ્ધ થાય તેની અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ, અને અમે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય અને સારામાં સારું પરિણામ મળે તેનું પણ પૂરતું ધ્યાન રાખીએ છીએ. અચ્છા સર, આપણે ત્યાં ઘણીવાર જોતા હોઈએ છીએ કે કોઈને આંખમાં ખંજવણ આવે, બળતરા થાય કે કોઈ પણ આંખની તકલીફ થાય તો પોતાની રીતે જ મેડિકલ સ્ટોર ઉપર જઈ ટીપા લઈ અને નાખી દે છે, તો એ કેટલું હિતાવહ છે? એ લોકોને તમે શું કહેશો? જો મારું તો ખાલી એટલું કહેવું છે કે આપણે ભગવાને 10 આંગળા આપ્યા છે પણ આંખ તો 2 જ આપી છે. હા, માટે આંખોનું ખૂબ જ જતન કરો, એ શરીરનું સૌથી કોમળ અંગ છે. અને રાજકોટમાં હવે આંખના ડૉક્ટરો ઉપલબ્ધ છે,
એકોએક શહેરના ખૂણામાં તો આપની નજીકમાં ક્યાંય પણ આંખના ડૉક્ટર ઉપલબ્ધ હોય એમને દેખાડી અને પછી જ કોઈ પણ આંખમાં ટીપા નાખવા અથવા કોઈ પણ સારવાર કરવી. ઓકે સર, ખાસ તો છેલ્લે દર્શકોને તમે શું મેસેજ આપવા માંગશો? બસ મારે દર્શકોને એ જ કહેવું છે કે તમારો ખોરાક યોગ્ય રાખો, નિયમિત કસરત કરો તો તમારી આંખમાં બીમારીઓ ઓછી આવે, અને જો ચશ્માના નંબર અથવા મોતિયા જેવી કોઈ બીમારી હોય તો એમાં કંઈ ગભરાવાની જરૂર નથી. હવે ટેકનોલોજી બહુ સારી છે અને પરિણામ પણ બહુ સરસ મળે છે. ઓકે મેડમ, તમે દર્શકોને શું મેસેજ આપવા માંગશો? આંખ એ એક તમારી આઈનો કહેવાય કે તમારી શરીરમાં કોઈ પણ તકલીફ હોય તો એ આંખ એને રિફ્લેક્ટ કરે છે, એટલે આંખની જાળવણી પણ કરો અને નિયમિત એની તપાસ કરાવતા રહો. આંખની તકલીફ હશે એ તો વહેલા ખબર પડશે, બોડીમાં બીજી કોઈ પણ તકલીફ હોય તો એ પણ તમારી આંખની તપાસ દ્વારા વહેલી ખબર પડશે, એટલે આંખની નિયમિત તપાસ બહુ જરૂરી છે. અચ્છા સર, ખાસ તો છેલ્લે એક આપણે કહીએ ને કે ચક્ષુદાન એ મહાદાન, તો એ લોકો એને આ વિશે ઘણી બધી અવેરનેસ માટે ઘણી બધી સંસ્થાઓ પણ અત્યારે વર્ક કરી રહી છે, તો આંખનું આપણે દાન કરીએ તો એ કેટલું મહત્વનું છે અને બીજા દર્દીઓને એનાથી શું ફાયદા થઈ શકે એ વિશે તમે શું કહેશો? જો બેન, આંખનું દાન કોઈ પણ ઉંમરે વ્યક્તિ એક્સપાયર થઈ જાય તો તેમનું દાન લઈ શકાય છે, અને આ આંખનો ઉપયોગ અમે કોર્નિયલ બ્લાઇન્ડનેસ અથવા કીકીની બીમારીથી જે દર્દીની નજર ગઈ હોય તેને પાછી નજર આપવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. હવે અમારે ત્યાં આંખ આઈ બેંક ઉપલબ્ધ છે અને નિયમિતપણે અમે આઈ ડોનેશન પણ લઈ છીએ. આનાથી ઘણા બધા દર્દી કે જેમને ઘણા વર્ષોથી પણ નજર બંધ થઈ ગઈ હોય એને અમે દ્રષ્ટિ પાછી આપી શક્યા છીએ, માટે આઈ ડોનેશન ખૂબ જ જરૂરી છે. આપણું શરીર બળી જાય એની સાથે આંખ પણ બળી જવાની છે, પણ આ આંખ એક એવું અંગ છે કે જેમાં ક્રોસ મેચિંગની જરૂર નથી. કિડનીને એ અંગમાં ક્રોસ મેચિંગની જરૂર છે, એમાં બધું ઘણા બધા ચેકઅપ થાય પછી જ એનો ઉપયોગ થઈ શકે, પણ આંખ એક એવું અંગ છે કે કોઈ પણ દર્દીની આંખ લઈ અને કોઈ પણ બીજા દર્દીમાં પ્રત્યારોપણ થઈ શકે, માટે આઈ ડોનેશન આપણા દેશમાં જો વિશાળ પાયે થવા માંડે તો આ કોર્નિયલ બ્લાઇન્ડનેસ છે તેને આપણે ઘણા અંતર સુધી કાઢી શકીએ એમ છે. તો દર્શક મિત્રો, આજની ચાય પે ચર્ચા અંતર્ગત આપણે ડૉક્ટર અજય મહેતા તેમજ ડૉક્ટર તેજલ મહેતા પાસેથી આંખને બીમારી તેમજ આંખને લગતી સારવાર અને આંખોનું રક્ષણ આપણે કઈ રીતે કરી શકીએ તેના વિશે ઘણી બધી ચર્ચાઓ કરી. આવતી વખતે ફરી પાછા આપણે મળીશું, ત્યાં સુધી તમારી દોસ્ત શીતલને રજા આપશો અને જોતા રહેજો અબ તક ચેનલ. નમસ્કાર. મારે આંખની તકલીફ હતી, મોતિયો આવતો હતો, ઠંડો મોતિયો આવતો હતો, વર્ષ દિવસ જેવું થયું. પછી જેમ જેમ ઠંડો મોતિયો હતો એટલે સાહેબ કે હવે વાંધો નહીં, કરાવી લો તમે ઓપરેશન, એટલે મેં કરાવી લીધું છે ઓપરેશન, કાલે જ કરાવ્યું છે. આજે મારી ઘણી તબિયત સારી છે અને મને કોઈ જાતની તકલીફ થઈ નથી. સ્ટાફે ઘણો સારો છે, સાહેબો સારા છે, બહુ સારી રીતે મને ઓપરેશન કરી આપ્યું છે, મને કોઈ જાતની તકલીફ છે નહીં. મારે આંખના નંબર હતા ત્યાં અહીંયા આપણે કેશુભાઈ હોસ્પિટલમાંથી સારવાર લીધી તો પછી એ નંબર ઉતરી ગયા છે અત્યારે સાવ, અને ચોખ્ખું ક્લિયર દેખાય છે, એક વર્ષ જેવું થઈ ગયું. પહેલાં શું તકલીફ પડતી હતી અને સારવાર લીધા પછી હવે તમને કેવું લાગે છે? હવે સારું દેખાય છે, વ્યવસ્થિત છે બધું. પહેલાં નંબર હતા ત્યારે ચશ્મા અને હાથ પહેરવું પડતું બધું. એ સિવાય તમારા પરિવારજનોમાંથી કોઈ અહીંયા ટ્રીટમેન્ટ લીધી હોય? ઘણાએ ટ્રીટમેન્ટ લીધી છે, મારી સિસ્ટર છે, ફ્રેન્ડ છે, ચાર પાંચ જણા અહીંયા ઓપરેશન મારા પછી કરાવેલું છે, તે બધાને પણ સારું છે અત્યારે. આંખમાં મોતિયો આવ્યો હતો અને આંખમાં આછું દેખાતું હતું, બસ બરાબર. અહીંયા સારવાર લીધા પછી હવે તમને કેવું છે? બે આંખે સારું છે, બે આંખનું ઓપરેશન થઈ ગયું મારે, ફર્સ્ટ ક્લાસ, અને બે હવે સરસ છે. અહીંનું વાતાવરણ તમને કેવું લાગ્યું? સરસ છે, અહીંનું વાતાવરણ સરસ, એકદમ સ્ટાફે વિનય બધું વ્યવસ્થિત કરી દીધું.